सूरत ना उधना में घर कंकास में परिणीता की करपीण हत्या कर दी छे। हत्या करनार आरोपी अन्य कोई नहीं पण ससराज हता। परिणीता ने मात्र एटली ज भूल हती के ते पोताना दीकरा विना नहोती रही शकती अने दीकरा ने तेनी साथे राखवानी मांग करता तेने मौत मळ्युं। सूरत ना उधना में खूनी खेल। ससराए जो पुत्रवधु ने पतावी दीधी, गळा में तीक्ष्ण हथियार मारता मृत्यु। सूरत ना उधना विस्तार में आवेला भीमनगर में खूनी खेल खेलाई गयो। अहीं एक परिणीता की करपीण हत्या करी देवामां आवी छे। हत्या करनार आरोपी अन्य कोई नहीं पण परिणीता ना ससराज हता, जेने पोलीसे दबोची ने जेल हवाले करी दीधो छे। कोण छे मृतक परिणीता? उधनाना भीमनगर में नेहा मयूर लाखाणी परिवार साथे रहे छे, जेने 6 वर्ष पहला मयूर लाखाणी साथे प्रेम लग्न कर्या हता। 6 वर्षना लग्न गाळा में बन्ने ने एक दीकरो पण छे, जे 5 वर्षनो छे। जो कि वारंवार थता पारिवारिक झगड़ा थी कंटाळीने परिणीताए मयूर ने छूटाछेड़ा आपी दीधा हता। त्यारबाद थी परिणीता तेना ससराना घरे ज रहती हती। जो कि घटनाना दिवसे वहेली सवारे ससराए नेहा लाखाणी नु गळू कापीने निर्मम हत्या करी हती। त्यारबाद ते पोते पुलिस स्टेशन में हाजर थई गया हता। અત્યારે એક નેહા નામની પરિણીતાની એના સસરા મેહુલ લાખાણીએ હત્યા કરેલનો બનાવ બન્યો છે। એમાં નેહા અને એના પતિના ડાયવોર્સ થઈ ગયા હતા। ડાયવોર્સ થઈ ગયા બાદ પણ નેહા એના સસરાના ઘરે રહેતી હતી। શા માટે કરી પરિણીતાની હત્યા? સસરા કેમ બની ગયા હત્યારા? નેહા અને મયુરે છૂટાછેડા તો લઈ લીધા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ઝઘડો ચાલી રહ્યો હતો। છૂટાછેડા બાદ નેહા વારંવાર પોતાના દીકરાને તેની સાથે રાખવા માટે જીદ કરતી હતી। જો કે સસરા તેમના પૌત્રને તેમની પાસે જ રાખવા માંગતા હતા, જે મામલે ઘટનાના દિવસે પણ બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ દરમિયાન સસરાએ જરાય પણ વિચાર કર્યા વિના પરિણીતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેનું મોત નિપજ્યું હતું। આ ઘટના બાદ સસરાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। બીજી તરફ પરિણીતા મોતને ભેટતા 5 વર્ષના દીકરાએ માતા ગુમાવી હતી અને એમને એક પુત્ર છે 4.5 વર્ષનો, એને પોતાની સાથે લઈ જવા માટે વારંવાર પ્રેશર કરતી હોવાથી એના સસરાએ મેહુલ લાખાણીએ આજે આવેશમાં આવી અને નેહાનું પતિક્ષણ હથિયારથી ગળું કાપીને હત્યા કરેલ છે। હાલમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે। જે દીકરાને પામવા માટે પરિણીતાએ લડત ચલાવી, તે જ દીકરાને મૂકીને પરિણીતા આ દુનિયાથી ચાલી ગઈ છે, તો એક માસૂમને પિતા અને માતાના ઝઘડાના કારણે સહન કરવાનો વારો આવ્યો છે અને માતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો છે। જો કે પોલીસ હત્યા કરવા પાછળ બીજું કોઈ કારણ પણ જવાબદાર છે કે કેમ, તે મામલે વધુ તપાસ કરી રહી છે। શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।